આઝાદીના પૂરા થનાર 75 વર્ષ નિમિત્તે દાહોદના સાંસદ જસવંતસિંહ ભામોરની ઉપસ્થિતિમાં આઝાદીનો અમૃત મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ. આઝાદીના પૂરા થનારા 75 વર્ષ નિમિત્તે શરૂ થનારી ઉજવણીનો આઝાદીનો અમૃત મહોત્સવનો આજથી દાહોદમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 અઠવાડિયા અગાઉથી દેશભરના અને રાજ્યના પણ 75 સ્થળોથી આ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે દાહોદ જિલ્લાના પણ દાહોદ અને જાલોદ ખાતે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદનગરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આવેલા સભાખંડમાં સંસદ જસવંતસિંહ ભાભોની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમમાં સંસદ ભાભોરે આઝાદીની લડતના અનેક સુનેરી પ્રકરણો અને આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય વીરોને યાદ કર્યા હતા. તેમણે પૂજ્ય બાપુનું પુણ્ય સ્મરણ કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી દાહોદમાં 2 વખત આવ્યા હતા. વર્ષ 1919માં તેઓએ 2 દિવસ દાહોદમાં રોકાણ કર્યું હતું અને સભાઓને સંબોધન કર્યું હતું. તેના 6 વર્ષ બાદ પણ ગાંધીજી અહીં આવ્યા હતા અને ભીલ સેવા કન્યા આશ્રમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ તેમજ અનેક ક્રાંતિવીરોની દાહોદની ધરતી સાથે યાદો જોડાયેલી છે. સંસદ ભાભોરે જણાવ્યું કે અંગ્રેજો સામે 1857ની લડાઈથી દેશની આઝાદીનું બીજ રોપાયું હતું, ત્યારે અંગ્રેજો સામે માનગઢની લડાઈ પણ આઝાદી માટેની લડાઈનો એક યાદગાર પ્રસંગ છે, જેમાં ગોવિંદ ગુરુની આગેવાનીમાં સેંકડો આદિવાસીના વીર શહીદો થયા હતા. આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે આપણે આવા અનેક નામી અનામી શહીદવીરોને યાદ કરવાના છે, જેમણે દેશની આઝાદીના સંગ્રામમાં પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. તેમણે ઉમેર્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે આવનારા 75 સપ્તાહ આપણે આગામી પેઢીને આ આઝાદી કાજે લડનારા વીરો અને આઝાદીના કંઈ કેટલાય સુનેરી પ્રસંગોથી અવગત કરાવવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં 1 ભારત શ્રેષ્ઠ ભારતને ચરિતાર્થ કરવા આપણે સૌએ સહિયારા પ્રયાસ કરવાના છે. દેશ જ્યારે પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે આપણે સૌએ વિકાસની નવી ક્ષિતિજો તરફ આગળ વધવાનું છે. પ્રધાનમંત્રીશ્રીએ આપેલા સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને સાથે લઈને આપણે આગળ વધવાનું છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સીબી બલાતે સ્વાગત પ્રવચન કર્યું હતું, તેમજ દાહોદના તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આભારવિધિ કરી હતી. આઝાદીનો અમૃત મહોત્સવના શુભારંભે દાહોદનગરમાં વહેલી સવારે વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલી અને યુવાઓ દ્વારા બાઇક રેલી, પાણી બચાવો, અનાજ બચાવો અને વધુ વૃક્ષો વાવોનો સંદેશા સાથે કાઢવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા શહેરમાં આવેલી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતેના સભાખંડમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં અમદાવાદ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં શ્રી સુધીરભાઈ લાલપુરવારા સહિતના અગ્રણીઓ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિતરાજ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રમેશ પહાડિયા, દાહોદ પ્રાંત અધિકારી શ્રી એમ ગણાવા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુંડા, ZSTV, દાહોદ.